हेलो गुड मॉर्निंग फ्रेंड्स। हमने आगे के वीडियो में नारायण हेमचंद्र के बारे में इंट्रोडक्शन किया था। गांधी जी ने जो नारायण हेमचंद्र के बारे में उनका व्यक्तित्व उनका स्वभाव के बारे में हमको परिचय करवाया था वो हमने समझ लिया है। व्यक्ति बाहरना देखावथी आपणे तेनुं आकलन करता होय छे व्यक्तिनुं, परंतु व्यक्ति खरेखर स्वाभाविक एवो छे तेना आंतरिक गुणों ने आधारे व्यक्ति व्यक्तित्व नो मापन अपने करवो जोईए। ते आ लेसन में अपने नारायण हेमचंद्र ना स्वभाव तेना पोशाक वगैरह द्वारा गांधीजी अपने परिचित कराव्या छे अने एने अपने समझवाना छे। मित्रों, नारायण हेमचंद्र विषे अपने थोड़ू जोई लीधुं। હવે આપણે નારાયણ હેમચંદ્ર અને ગાંધીજી જ્યાં મળે છે મિસ મેનિંગની ત્યાં થોડી વાતચીત થાય છે, બંને વચ્ચે પરિચય થાય છે અને બંને વચ્ચે જે વાતચીત થાય છે, ગાંધીજીને અંગ્રેજી આવડતું હતું જ્યારે નારાયણ હેમચંદ્રને અંગ્રેજી બિલકુલ આવડતું નહોતું। હવે નારાયણ હેમચંદ્ર ગાંધીજી પાસે અંગ્રેજી શીખવા માટે જાય છે અને બંને સમય નક્કી કરે છે। સમય બંને નક્કી કરે છે અને જ્યારે નારાયણ હેમચંદ્રને વ્યાકરણ મુદ્દલ નહોતું આવડતું, મિત્રો હવે આ મુદ્દલ નહોતું આવડતું એટલે કે બિલકુલ નહોતું આવડતું, મુદ્દલ નહોતું આવડતું, આ જે છે એટલે કે બિલકુલ નહોતું આવડતું। ઘોડો ક્રિયાપદ બને અને દોડવું નામ બને, એટલે ક્રિયાપદ એટલે વર્બ અને દોડવું નામ એટલે સબ્જેક્ટ, આ બંને ઉલટું વસ્તુ। જ્યારે દોડવું આવે, ઘોડો એકચ્યુઅલી સબ્જેક્ટ છે અને દોડવું એ વર્બ છે, પરંતુ એનાથી ઉલટું થઈ જાય છે એટલે કે ગ્રામર બિલકુલ એમને આવડતું હતું નથી। આવા વિનોદી દાખલા તો મને કેટલાય યાદ છે, પણ નારાયણ હેમચંદ્ર મને પી જાય તેવા હતા। મિત્રો, અહીંયા રૂઢિ પ્રયોગ ફરી પાછો આવ્યો છે, એને આપણે સમજવાના છે કે આ રૂઢિ પ્રયોગનો અર્થ શું થશે। પી જાય એટલે કે એમનાથી ચડિયાતા હતા, એટલે કે ગાંધીજી કરતા પણ નારાયણ હેમચંદ્ર ચડિયાતા હતા એ બાબત અહીં ગાંધીજી એમની આત્મકથાખંડ સત્યના પ્રયોગોમાં જણાવે છે। મારા અલ્પ વ્યાકરણથી, યાની અલ્પ યાની થોડા, મેરા થોડે ગ્રામર જાણને કી વજહ સે કઈ મોહી જાય તેવા ન હતા, યાની ઇસે ઇમ્પ્રેસ હો જાતે એસે નહીં થે, તેમને વ્યાકરણ ન આવડે તેની શરમ તો હતી જ, યાની ઉનકો બિલકુલ ઉસકે બારે મેં કિસી ભી પ્રકાર કી શરમ થી નહીં। હું કઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી, ગાંધીજી કો નારાયણ હેમચંદ્ર બતાતે હૈ કે હું કઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી, એટલે કે હું યાની મેં આપકે જૈસા સ્કૂલ મેં જાકે શીખા નહીં હૈ, મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાઈ। ઉન્હોને એસા બતાયા કે ગ્રામર કી જરૂરત નહીં હૈ, મેં સિર્ફ જાનતા હું ઇતના કાફી હૈ। ફ્રેન્ડ, યે જો સેન્ટેન્સ હૈ હમારે ગ્રામર મેં જબ પ્રત્યય કો સિખાયેંગે તબ ये जो सेंटेंस है हमारे लिए इम्पोर्टेंट है, और आप ये सेंटेंस को अच्छी तरह से जरा नोट कर लेना, अंडरलाइन कर लेना, व्याकरणनी जरूर नहीं जणाई। एटले के अहींया प्रत्यय तरीके आपणे एने उपयोगमां लईशुं। जुओ, तमने बंगाळी आवडे छे, यानी गांधीजी को नारायण हेमचंद्र कहते हैं कि आपको वो बंगाली आती है। अभी मैं आपको दिखाता हूं कि बंगाली भाषा कौन सी है। ये इसी प्रकार की बंगाली है कि आपनी केमन आछेन, आप
कैसे कैसी है, इस प्रकार की बंगाली भाषा है। और ये गुजराती है, इधर महाराष्ट्री है, मराठी है, यानी नारायण हेमचंद्र, नारायण हेमचंद्र जो थे उसको बहुत सारी लैंग्वेज आती थी। बंगाली आवड़े छे, એટલે ગાંધીજી કો પ્રશ્ન કરતે હૈ કે આપકો બંગાળી આતી હૈ, મને તો બંગાળી આવડે, યાની નારાયણ હેમચંદ્ર કો બંગાળી ભાષા આતી હતી, હું બંગાળમાં ફર્યો છું, યાની વો વહાં ઘૂમે, મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરના પુસ્તકોનો તર્જુમો, યહાં ફ્રેન્ડ દૂસરા એક સમાનાર્થી વર્ડ્સ આયા હૈ, વો ઉસકો જરા ધ્યાન સે દેખ લીજીએ, તર્જુમો એટલે કે ભાષાંતર, तर्जुमो तर्जुमो तो गुजराती प्रजा ने मेज आप्यो छे ना, याने बंगाली भाषा में महर्षि देवेंद्रनाथ टागोर ना पुस्तक, यानी रविंद्रनाथ टागोर, देवेंद्रनाथ टागोर के जो बुक है उसका भाषांतर यानी ट्रांसलेशन करके तो गुजराती प्रजा ने मेज आप्यो छे ने, यानी उन्होंने ही दिया है ऐसा बताते हैं। मारे तो घणी भाषा में थी गुजराती प्रजा ने तर्जुमा आपवा छे, यानी नारायण हेमचंद्र गांधी जी को कहते हैं कि मेरे को तो गुजराती प्रजा को यानी बहुत सारी लैंग्वेज सिखानी है, उसका भाषांतर करना, તે કરવામાં એ હું શબ્દાર્થને નથી વળગતો, યાની શબ્દ કા મીનિંગ ઉસકો મે પકડ કે નહીં રખતા, ભાવાર્થ આપું એટલે મને સંતોષ, યાની વો ક્યા કહેના ચાહતા હે ઇતના મે કરું વો બસ, મારી પછી બીજાઓ ભલે વધારે આપે, યાની મેને જો સમજાયા હે ઇસકે બાદ દૂસરા કોઈ જ્યાદા દે તો ભલે દે, હું તો વગર વ્યાકરણે મરાઠી જાણ, યાની વો મરાઠી ભી જાણતે થે, હિન્દી જાણ, હિન્દી ભી જાણતે થે, ને હવે અંગ્રેજી જાણતો થવા લાગ્યો છું, યાને ઇંગ્લિશ ભી મેં આપકી પાસ સીખને કે લિયે આયા હું, મારે તો શબ્દ ભંડાર જોઈએ, તમે એમ ન જાણતા કે એકલા અંગ્રેજી થી મને સંતોષ થવાનો છે, યાની મુજે સિર્ફ ઇંગ્લિશ જાણને સે હી સંતોષ હોગા, વૈસા આપ મત સમજના, મારે તો ફ્રાન્સ જવું છે, યાની ઇંગ્લિશ સીખને કે બાદ મેરે કો તો ફ્રાન્સ જાના હૈ, ને ફ્રેન્ચ પણ સીખી લેવું છે, હું જાણું છું કે ફ્રેન્ચ સાહિત્ય બહોળું છે, ફ્રેન્ડ યે ભી હમારે પ્રત્યય મે આયેગા, સંયોજક તરીકે આ વાક્ય જ્યારે આપણે કન્જક્શન શીખવાના છે ત્યારે આ બે સેન્ટેન્સ જોડેલા છે, આ બે સેન્ટેન્સમાં કે જે છે તે કન્જક્શન તરીકે વાપરવામાં આવેલું છે, એટલે આપણે આ સેન્ટેન્સ ને પણ અન્ડરલાઈન કરવાની છે, બનશે તો જર્મની પણ જઈશ, એટલે કે હું આના પછી જર્મની પણ જઈશ અને જર્મન ભાષા પણ શીખી લઈશ। અહીંયા મિત્રો શોર્ટ ક્વેશ્ચન આ પેરેગ્રાફમાંથી એક પૂછાવવાનો છે અને તે આવશે, એટલે કે તે પૂછાઈ શકે એવો છે, અને શોર્ટ ક્વેશ્ચન એવો થશે કે નારાયણ હેમચંદ્ર કઈ કઈ ભાષાના જાણકાર હતા, તો મિત્રો આમાં બંગાળી, હિન્દી, મરાઠી, ગુજરાતી, અંગ્રેજી, ફ્રાન્સ અને જર્મન ભાષા એવો જાણતા હતા, એવો આપણે જવાબ આપવાનો રહેશે। ઇસકે બાદ આગે બઢતે હૈ, આમ નારાયણ હેમચંદ્રની ધારા ચાલતી જ રહી, ધારા યાની ઉનકે બોલને કી જો બાત હૈ વો ચલતી હી રહી, બનશે તો જર્મની ભાષાઓ જાણવાનું અને મુસાફરી કરવાનું તેમનું લોભ અપાર હતું। એટલે અહીંયા આ સેન્ટેન્સ પણ આપણને ખૂબ અગત્યનું છે, નારાયણ હેમચંદ્રને શાનો શોખ હતો, તો એનો જવાબ તમારે આ પ્રમાણે આપવાનો છે કે ભાષાઓ જાણવાનો અને મુસાફરી કરવાનો તેમનો લોભ અપાર હતો। એટલે નારાયણ હેમચંદ્ર કો ભાષા જાણને યાની લેંગ્વેજ જાણને કા ઓર મુસાફરી કરના ટ્રાવેલિંગ કરને ઉસકો બહોત હી અચ્છા લગતા, ત્યારે
तो तुम्हें अमेरिका जाना आज? यानी तो आप अमेरिका जाएंगे? जरूर। नारायण हेमचंद्र जवाब देते हैं, जरूर। ये नवी दुनिया जोया बिना हूं पाछो जाऊं के? यानी इसके बिना मैं फिर जाने वाला नहीं हूं। पर तुम्हारी पास इतना बड़ा पैसा क्या छे? गांधी जी कहते आपके पास इतने पैसे कहाँ है? मारे पैसा नो शू काम? फ्रेंड, आपन प्रत्यय तरीके આ સેન્ટેન્સ ને ઉપયોગ કરવાનો છે અને પૂછાઈ શકે છે। ગ્રામરમાં આપણે ખાસ જે જે અગત્યના સેન્ટેન્સ છે તેને આપણે અન્ડરલાઈન કરતા રહીશું। મારે ક્યાં તમારા જેવી ટાપટીપ કરવી છે? યાની ગાંધીજી અપલોડેડ રહેતે થે, સૂટ બૂટ મેં રહેતે થે, તો નારાયણ હેમચંદ્ર એસે કુછ રહેતે નહીં થે। તો કે મારે ક્યાં તમારા જેવી ટાપટીપ કરવી છે? મારે ખાવું કેટલું ને પહેરવું કેટલું? યાની મેરે કો ખાના કિતના છે ઓર પહેરના ક્યાં છે? મારા પુસ્તકોમાંથી કંઈક મળે છે તે અને થોડું મિત્રો આપે તે બસ થઈ જાય। યાની મેરે પુસ્તક જો મેં લિખતા હું એક રાઇટર થી, નારાયણ હેમચંદ્ર રાઇટર હે, ઉસમે સે જો પૈસે મિલતે હૈ વો, ઓર થોડું મિત્રો આપે તે બસ, યાની થોડે ફ્રેન્ડ દેતે વો ઇતના કાફી હો જાતા હૈ। હું તો બધે ત્રીજા વર્ગમાં જનાર હો રહી હું, યાની મેં તો ઓર્ડિનરી ક્લાસ મેં જાને વાલા રહા। અમેરિકા ડેકમાં જઈશું મિત્રો। અહીંયા ડેક એટલે શિપમાં આપણે થોડો સામાન મોકલતા હોય, જે પ્રમાણે આપણે માલગાડી હોય ટ્રેનમાં, અને જે માલ ડબ્બા આપવાના હોય તે પ્રમાણે શિપમાં એક નાના ડબ્બામાં જ્યાં માલ સામાન ભરવાનો હોય છે તેને ડેક કહેવામાં આવે છે। અને આ ડેકમાં પણ બેસીને જવાની નાના અનુભવતા હતા નહીં નારાયણ હેમચંદ્ર। નારાયણ હેમચંદ્રની સાદાઈ તો એમની પોતાની જ હતી। ગાંધીજી લખતે હૈ બહુ સિમ્પલ ઇન્સાન થે, નારાયણ હેમચંદ્રની સાદાઈ તો એમની જ હતી, તેમની નિખાલસતા પણ તેટલી જ હતી। નિખાલસતા એટલે કે દિલાવરી, ફ્રેન્કનેસ। ફ્રેન્ડ, નિખાલસતા એટલે ફ્રેન્કનેસ, અહીંયા જોઈ શકો છો નિખાલસતા। પણ તેટલી જ હતી, અભિમાનનું નામ નહોતું। પણ પોતાના લેખક તરીકેની શક્તિ વિશે જોઈએ તેના કરતા પણ વધારે વિશ્વાસ। અમે રોજ મળતા, ગાંધીજી લખતે કે હમ રોજ મિલતે થે, અમારી વચ્ચે વિચાર તેમજ આચાર સમય ઠીક હતો। ફ્રેન્ડ, હમારા યે સેન્ટેન્સ જો હે ઉસમે હમારા શોર્ટ ક્વેશ્ચન આ જાતા હૈ। શોર્ટ ક્વેશ્ચન નંબર ટુ अभी मैं आपको अंडरलाइन करके देता हूं। हमारी बच्चे विचार तेमज आचार साम्य ठीक हतु। अब फ्रेंड, ये जो सेंटेंस है, हमारी बच्चे विचार तेमज आचार साम्य, यानी आचार और विचार दोनों के जो विचार थे, आचार यानी आचरण, दोनों गांधी जी और नारायण हेमचंद्र के बीच सेम मिलते थे। બંને અન્નાહાર કરતા, યાની દોનો વેજીટેરિયન થે। બપોરના ઘણી વેળા સાથે જમી, યાની સાથ મે ખાતે થે। આ મારો અઠવાડિયાના 17 સિલિંગ રહેવાનો ને સ્વયં પાક કરવાનો કાળ હતો। યાની 17 સિલિંગ, વહાં કી જો કરન્સી હે ઉસકો સિલિંગ કહેતે હૈ, શિલિંગ। હું કોઈ વેળા તેમની કોટડીએ જાઉં, તે કોઈ વેળા મારી કોટડીએ આવે। કોટડી યાની રૂમ, જીસ રૂમ મેં વો રહેતે થે ઉસકો કોટડી કહેતે થે। હું અંગ્રેજી ઢબની રસોઈ કરું, યાની ગાંધીજી કહેતે કે મેં થોડા ચટપટા ખાના બનાતા હું, હું અંગ્રેજી ઢબની રસોઈ કરું, તેમને દેશી ઢબ વિના સંતોષ ન જ મળે। યાની આપકો કહીં શોર્ટ નોટ લિખને કે લિયે આતી હૈ, નારાયણ હેમચંદ્ર ઓર ગાંધીજી કે બારે મેં આચાર વિચાર કક્ષા મેં કિસ પ્રકાર કા થા, તો આપકો ઇસ પ્રકાર સે લિખના હોગા કે અંગ્રેજી ઢબની રસોઈ કરે કોણ? ગાંધીજી। અને દેશી ઢબની રસોઈ કોણ કરે? નારાયણ હેમચંદ્ર। દાળ જોઈએ જ, યાની દાળ તો બનાતે થે, હું ગાજર ઇત્યાદિનો સૂપ બનાવું તેથી મારી દયા ખાય, યાની ગાજર બની ઉનકા સૂપ બનાતે થે। તેમણે મગ ક્યાંથી શોધી કાઢ્યા હતા? યાની નારાયણ હેમચંદ્રની મગ કી સબ્જી બહુ અચ્છી તરહ સે બનાતે થે ઓર વો ઉની કા સબ્જી ખાતે થે। એક દિવસ મારે સારું મગ રાંધીને લાવે,
એક દિવસ એમના માટે એટલે ગાંધીજી માટે મોગ રાંધીને લાવ્યા ને મેં અત્યંત સ્વાદથી ખાધા, યાની ઉનકો બહુ ટેસ્ટી લગા, ઉન્હોને બહુ અચ્છી તરહ સે ખાયા। પછી તો અમારે આવી આપલે કરવાનો વ્યવહાર વધ્યો, યાની દોનું એક દૂસરે કી ચીજ આપલે કરતી થી, હું મારી વાનગી તેમને ચખાડું ને તે મને પોતાની ચખાડે। ફ્રેન્ડ યહાં ભી દો સેન્ટેન્સ આયા હૈ, યહાં સંયોજક સેન્ટેન્સ હમ ये रहा हमारा कंजक्शन। तो संयोजक सेंटेंस हम इसको मानेंगे, कभी कभी ग्रामर में इस प्रकार से आता है तो ये सेंटेंस बहुत हमारे लिए महत्वपूर्ण हो जाता है। आ समय कार्डिनल मीनिंग नो नाम सबने मुख्य होता है। ये सेंटेंस को भी हमको ध्यान में रखना है कि उस टाइम जिस प्रकार से गांधी जी और नारायण हेमचंद्र दोनों मिले थे, उस टाइम वहां के एक बहुत अच्छे जाने माने व्यक्ति थे, उसका नाम था कार्डिनल मैनिंग। वो सब जिस प्रकार से अभी हमारे नरेंद्र मोदी का नाम सबके मुंह के ऊपर है, वो उसी प्रकार से वहां कार्डिनल मैनिंग नाम के जो व्यक्ति थे उसका नाम सब के मुंह के लिए। गोदीना मजदूरों ने हड़ताल होती, यानी वहां के जो काम करने वाले मजदूर लोग है उन्होंने स्ट्राइक रखी थी। जॉन बर्न्स ने कार्डिनल मैनिंग ना प्रयत्न थी हड़ताल वाली बनती, यानी वहां के लोग उनका कहना मानते थे। इसलिए दो जो इंसान थे जॉन बर्न्स और कार्डिनल मैनिंग ने प्रयत्न थी हड़ताल वैली बनी थी, यानी स्ट्राइक उन्होंने रोक दी। कार्डिनल मैनिंग ने सादाई विषय इजराइली लिखी हो तो के ते में नारायण हेमचंद्र ने वाची संभव, यानी जो महापुरुष होते हैं, जो बड़े बड़े लोग हैं, वो एकदम सिंपल रहते हैं। उसके बारे में डिजराइल ने जो लिखा है वो गांधी जी ने नारायण हेमचंद्र को पढ़ के सुनाया। त्यारे मारे तो ये साधु पुरुष ने मड़वो जी, कौन कहता है ये नारायण हेमचंद्र, किसको कहते हैं गांधी जी को, ये तो बहुत मोटा मानस रहे, यानी ये तो बहुत बड़े इंसान रहे, तुमने केम मरशे, गांधी जी कहते हूँ बताऊ ते तमारे मारे नामे कागज लो, यानी नारायण हेमचंद्र उसको रास्ता बताते हैं कि आपको मेरे नाम से एक कागज लिखना, हूँ लेखक छू तेवी ओळखाण आपजो, यानी नारायण हेमचंद्र एक राइटर है इस प्रकार की उसको पहचान देना, तेमना परोपकारी कार्यों नो धन्यवाद जाते आपको मारे मुड़ू छे एम लग जो, यानी उन्होंने एक अच्छा काम किया है इसके बारे में वो मिलना चाहते हैं ऐसा लिखना, एम लग जो कि मने अंग्रेजी बात करता नो आवड़ी, यानी उसको इंग्लिश में बात करने को आता नहीं था, तेथी मारे तुमने दुभाषीय तरीके ले जवा पड़े। फ्रेंड यहाँ भी हमारा एक वर्ड आया है जो दुभाषीय, यानी एक लैंग्वेज का वर्ड दूसरी लैंग्वेज में ट्रांसलेशन करके देते हैं उसको हम ट्रांसलेटर मतलब दुभाषिया। मैं केवा एवा प्रकार नो कागल लिखियो, कार्डिनल मैनिंग नो जवाब बेत्रण दहाड़ा मा एक पत्ता मा आवे, तेमने मड़वानो समय आवे, यानी कार्डिनल मैनिंग ने उसको मिलने के लिए एक टाइम दिया। અમે બંને ગયા, મેં દસ્તુર મુજબ મુલાકાતી કપડાં પહેર્યા, યાની દસ્તુર યાની રીત રિવાજ કે અનુસાર ઉન્હોને કપડે પહેરે। નારાયણ હેમચંદ્ર તો જેવા હતા તેવા જ, યાની વો તો જિસ પ્રકાર સે રહેતે ઉસી પ્રકાર સે કપડે ઉન્હોને પહેન કે રેડી હો ગયો। એ જ કોટ ને એ જ પાટનો, યાની જો કપડે પહેરે થે વોય। મેં વિનોદ કર્યો, યાની ઉન્હોને મસ્કરી કી, ટુ મેક ફોન ઓફ, એટલે કે મેં વિનોદ કર્યો, તેમણે મને હસી કાઢ્યો ને બોલ્યા, યાની ઉન્હોને ઉસકો હસા, તમે સુધરેલા બધા બીકણ છો, ડરપો, યાની આપ તો સબ લોગ ડરપોક હો, મહાપુરુષો કોઈના પોશાક સામો જોતા નથી, તેઓ તો તેમના હૃદયને તપાસે છે। ફ્રેન્ડ આ આપણો મેઇન લેસનનો સેન્ટેન્સ છે, કોઈ વખત લોંગ ક્વેશ્ચન પૂછવાનો આવે તો પણ આપણે એને સમજાવવાનો રહેશે। મહાપુરુષો કોઈના પોશાક સામ નથી જોતા, તેઓ તો તેમના
હૃદયને તપાસે છે બરાબર હવે આ પ્રકારનો સેન્ટેન્સ કોણ બોલે છે નારાયણ હેમચંદ્ર અમે કાર્ડિનલના મહેલમાં પ્રવેશ કર્યો મકાન મહેલ જ હતું અમે બેઠા કે તરત એક સુખ લકડી બુઢા ઉચ્ચ પુરુષે પ્રવેશ કર્યો એટલે એક વ્યક્તિ તેમાં પ્રવેશ કર્યો અમારી બંનેની સાથે હાથ મેળવ્યા નારાયણ હેમચંદ્રને આવકાર દીધો યાને આવકાર દિયા યાને ઉનકો વેલકમ કિયા મારે આપનો મારે આપનો વખત નથી લેવો મેં તો આપને વિશે સાંભળ્યું હતું આપે હડતાળમાં જે કામ કર્યું તેને સર્વ આપનો ઉપકાર માનવો હતો દુનિયાના સાધુ પુરુષોના દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે યાને ઉન્હોને એસા રૂલ્સ રખા હૈ કે જો અચ્છા અચ્છા કામ કરતે હૈ ઉસકો વો હમેશા કે લિએ મિલને જાતે થે તેથી આપને મેં આટલી તસ્તી આપી યાને આપકો ઇતના મેને તકલીફ દિયા આ વાક્યનો તર્જુમો કરી દેવાનો મને નારાયણ હેમચંદ્રે પરમાણ યાને તર્જુમો એટલે કે ભાષાંતર ઉસકા અર્થ ભી યહી હોતા હૈ ટ્રાન્સલેશન યાને ભાષાંતર કરી દેવાનું મને નારાયણ હેમચંદ્રે ફરમાવ્યું એટલે કે નારાયણ હેમચંદ્રને ગાંધીજી કો કહા તમે આવ્યા તેથી હું રાજી થયો અબ કાર્ડિનલ મેનિંગ ઉસકો ક્યા કહેતે હૈ આપકો યે પેરેગ્રાફ બરોબર સમજના હોગા ક્યોંકિ નારાયણ હેમચંદ્ર જબ कार्डिनल मेनिंग को मिलने के लिए जाते हैं तो उसको क्या अनुभव होता है इसके बारे में आपके पास क्वेश्चन आएगा तो उसको आपको बराबर ठीक तरह से समझना होगा उम्मीद राखू छु के तमने अहीनो वसवाट अनुकूल आवशे यानी आप यहाँ रहते हो तो आपको अच्छा फीलिंग होता होगा ने अहीना लोगों नी तमे ओळखाण करशो ईश्वर तमारो भलो करो आम कार्डिनल बुलिया ने उभा बस इतनी ही शॉर्ट एंड स्वीट बात कि उन्होंने नारायण हेमचंद्र को मिले उन्होंने कहा कि आप यहाँ अच्छे रहते हो आपको अच्छा लगता होगा आप का ईश्वर भला करे एक वेड़ा नारायण हेमचंद्र मारे त्या धोती ने पेरण पेरी ने आया भली धनी धनियाणी बाणम घड़िया ने बीनी मारी पास से आ मारा घर तो हूँ बदलिया ज करतो ये वाचना ने याद हुश यानी गांधी जी कहते कि ને બોલી કોઈ ઘાંડા જેવો માણસ તમને મળવા માંગે છે યાની ગાંધીજી કી વાઇફ ઉસકો કહેતી હૈ કે ભાઈ તમને કોઈ ઘાંડા જેવો માણસ મળવા માંગે છે હું દરવાજે ગયો અને નારાયણ હેમચંદ્ર ને જોયા યાને ઉન્હોને નારાયણ હેમચંદ્ર કો દેખા હું અભોજ બની ગયો ફ્રેન્ડ અહીંયા રૂઢિ પ્રયોગનો અર્થ છે આભા બની જવું એટલે શું આશ્ચર્યચકિત થઈ જવું શું થાય આશ્ચર્યચકિત થઈ જવું શું થાય એમના મુખ ઉપર રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે યાની વો હંમેશા કરી હસમુખ ચહેરે વાળી થઈ પણ તમને છોકરાઓએ કર્ણગત ન કરી ગાંધીજી નારાયણ હેમચંદ્ર કો કહેતે કે આપકો એ જો લડકે લોગ હે આપકો પરેશાન નહીં કિયા ક્યું ક્યોંકિ ઉસકે દેખાવ બહુત વિચિત્ર થા મારી પાછળ દોડતા હતા મેં કંઈ ધ્યાન ના આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયા મને જવાબ મળ્યો યાને લડકે લોગ ઇનકો પરેશાન કર રહે થે લેકિન ઉન્હોને સામને કોઈ જવાબ નહીં દિયા ઇસલિએ વો શાંત હો ગયે નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારિસ ગયા પારિસ યાની પેરિસ ત્યાં ફ્રેન્ચ અભ્યાસ આદર્યો ને ફ્રેન્ચ પુસ્તકોના તર્જુમા શરૂ કર્યા તેમનો તર્જુમો તપાસવા પૂરતું ફ્રેન્ચ મને આવડતું હતું યાને ઇતના ફ્રેન્ચ તો ઉસકો आता था तेथी मैं जो ही जवाब यानी इसलिए मैंने वो कहा मैं जो के ते तर्जुमो न हो तो पण केवल भावार्थ यानी वो क्या कहना चाहता है इतना ही बात छेवट तेमणे अमेरिका जवानो પોતાનો निश्चय पार पाड्यो यानी निश्चय यानी उन्होंने जो सोचा था वो उन्होंने किया मुसीबतें डेकनी के त्रीजा वर्ग की टिकट मेळवी सक्या यानी बहुत मुश्किल से वो थर्ड क्लास की टिकट वो प्राप्त कर चुके अमेरिका में तेमने धोती पहरण पहरीने निकळ्या ने सारो
यानी वहां आप टिप टॉप नहीं रहते हैं तो वहां पनिशमेंट मिलता है अमेरिका में। इस प्रकार से नारायण हेमचंद्र जिस प्रकार से उसका पोशाक था वो पहन के वो निकले, इसीलिए असभ्य पोशाक पहने, यानी उन्होंने अच्छे कपड़े नहीं पहने, इसके बारे में उसके ऊपर तहमत आरोप ब्लेम, यानी तहमत यानी उसके ऊपर ब्लेम लगाया गया, ऊपर पकड़वामां आव्या हता। मारो स्मरण एवं छे के पाछळथी तेओ छूटी गया हता, यानी वो बाद में वो छूटे थे, उनको छोड़ दिया गया था। इस प्रकार से गांधी जी ने नारायण हेमचंद्र के बारे में हमको लिखा है, किसमें से लिया गया है फ्रेंड, मैं आपको बता देता हूँ, ये सत्यना प्रयोगो ये गांधी जी नो आत्मकथा छे। हवे आपणे आने समझी लीधा पछी नारायण हेमचंद्र कई कई भाषाना जाणकार हता, आ क्वेश्चन तमारे लखवानो छे मित्रो। नारायण हेमचंद्र ए नारायण हेमचंद्र ए नारायण हेमचंद्र कई कई भाषाना जाणकार हता, ए बंगाळी, हिंदी, मराठी, अंग्रेजी, फ्रेंच अने जर्मन भाषा अने गुजराती भाषाना जाणकार हता। આવો તમારે પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે। નારાયણ હેમચંદ્રને શું શોખ હતો? તો કે નારાયણ હેમચંદ્રને મુસાફરી કરવાનો અને ભાષાઓ જાણવાનો લોભ અપાર હતો, એને આપ પસંદ આવે। ગાંધી અને નારાયણ હેમચંદ્ર વિશે શું સામે જોવા મળે છે? ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વિશે આચાર અને વિચારનો સામે જોવા મળે છે। અમેરિકામાં નારાયણ હેમચંદ્ર પર શું આરોપ મુકાયો? તો ફ્રેન્ડ અમારે લેસન કા લાસ્ટ સેન્ટેન્સ આ હે વો હે, અમેરિકામાં નારાયણ હેમચંદ્ર ઉપર અસભ્ય પોશાકનો આરોપ મૂકવામાં આવ્યો। શા કારણે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા? તો કે નારાયણ હેમચંદ્ર પોતાના પોશાકને કારણે તેઓ વિચિત્ર લાગતા હતા। ઓકે ફ્રેન્ડ, હમ યહાં રુકતે હૈ, બરાબર। આગે કા વિડિયો ફ્રેન્ડ આપકે પાસ હમેશા કે લિયે ટેક્સ્ટ બુક રહેના, क्योंकि टेक्स्ट बुक अगर आपके पास होती है तो आप अच्छे से समझ पाते हैं। जब ये वीडियो देखते हैं तो टेक्स्ट बुक लेके आप टेक्स्ट बुक से जो जो सेंटेंस से उसके अंदर जो अंडरलाइन किया है वो आप अंडरलाइन कर लीजिए, और जो क्वेश्चन आंसर है, जो एक्सरसाइज है वो आप लिखिए। आप सभी लोग टेक्स्ट बुक खरीद लीजिए और टेक्स्ट बुक के बाद आप उसमें से क्वेश्चन आंसर ढूंढ के क्वेश्चन आंसर भी नोटबुक में लिखिए ऐसा। ओके okay?